આજે હવે જે આપણે આગળ ઉદાહરણ નંબર 10 છે તેની વાત કરવાનો છે. ઉદાહરણ નંબર 10 પ્રશ્ન જે એનો છે કે એક સોલેનોઇડના ગર્ભમાંના કોરના દ્રવ્યની સાપેક્ષ પરમીએબિલિટી 400 μ r આપણને આપી દીધી છે. 400 આપણને આપી દીધી છે. સોલેનોઇડના આટાના ગર્ભથી અવાહક વડે જુદા પાડેલ છે. આટામાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ આપણને આ આપી દીધો છે 2 એમ્પિયર. તો તેમાં અને બીજું એક કે એક મીટર દીઠ આટાની સંખ્યા આપણને 1000 આપી દીધી છે. એટલે આટાની સંખ્યા આપણને n છે તે 1000 આપી દીધી છે. તો આપણે a b c d એવા 4 પેટા પ્રશ્નો છે. ચુંબકીય ક્ષેત્ર b, મેગ્નેટાઇઝેશન m, મેગ્નેટાઇઝેશન પ્રવાહ છે તે im, આ ત્રણેયની આપણે ગણતરી કરવાની છે અને એટલો ડેટા આપણને આપી દીધો છે. તો પહેલા આપણે જે પેટા પ્રશ્ન છે s ક્ષેત્ર h is equal to જે સૂત્ર છે તે ni, જ્યાં n છે તે મીટર દીઠ આટાની સંખ્યા એટલે કે 1000 અને પ્રવાહ આપણને આપી દીધો છે 2 એમ્પિયર ગુણ્યા 2 ઇન્ટુ મીટર. આ જે મળી ગયું તો h ક્ષેત્ર. બીજું જે પેટા પ્રશ્ન છે ચુંબકીય ક્ષેત્ર b, સૂત્ર જે છે તે મ્યુ એચ, ચુંબકીય ક્ષેત્ર b ઇઝ ઇક્વલ ટુ મ્યુ એચ. હવે આપણને સાપેક્ષ પરમીએબિલિટી મ્યુ આર આપણને આપી દીધી છે 400. તો આપણે જે આ સૂત્ર છે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન મ્યુ ઝીરો, એની ઉપરથી આપણે મ્યુ ને જે કિંમત જોઈએ તેને કરતા બનાવી દઈએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો. આ કિંમત આપણે અંદર મૂકી દઈએ તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર મ્યુ ઝીરો ઇન્ટુ એચ, જે મ્યુ આર છે તે સાપેક્ષ પરમીએબિલિટી 400 આપી છે આપણને. મ્યુ ઝીરો એટલે કે 4π × 10⁻⁷. એચ ની કિંમત આપણે જે હમણાં મેળવી તે 2000 અને આપણે જે આનું સાદુરૂપ આપતા જે જવાબ આવશે તે ટેસ્લામાં તે આપણને આપશે ચુંબકીય ક્ષેત્ર બી. તો આ વાત થઈ ગઈ ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એચ. ત્રીજો જે પેટા પ્રશ્ન છે તે એમ, મેગ્નેટાઇઝેશન એમ, એનું જે સૂત્ર મેગ્નેટાઇઝેશનનું એટલે કે મેગ્નેટાઇઝેશન એમની કિંમત મેળવવા માટે જે આપણી પાસે સૂત્ર છે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો કૌંસમાં એચ પ્લસ એમ, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એચ પ્લસ મ્યુ ઝીરો એમ. આ બાજુ જાય મ્યુ ઝીરો એચ એટલે માઇનસ, તો બી માઇનસ મ્યુ ઝીરો એચ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એમ. હવે મેગ્નેટાઇઝેશન એમ ને કરતા બનાવીએ તો બી માઇનસ મ્યુ ઝીરો એચ અપોન મ્યુ ઝીરો, છેદ વિભાજન આપી દઈએ તો બી અપોન મ્યુ ઝીરો માઇનસ મ્યુ ઝીરો કેન્સલ એટલે કે એચ ઇઝ ઇક્વલ ટુ એમ. આમાં આપણે બી ની કિંમત જે આપણે અહીંયા ટેસ્લામાં મળશે તે મૂકશું મ્યુ ઝીરો એટલે કે 4π × 10⁻⁷. એચ ની વેલ્યુ જે છે તે અહીંયાથી આપણે લેશું અને સાદુરૂપ આપતા આપણને મેગ્નેટાઇઝેશન એમ જે મળશે જેનો એકમ જૂલ પર ટેસ્લા એમ્પિયર ઇન્ટુ મીટર, જે બેમાંથી એક કોઈ એકમ આપણે લઈ શકીએ. ચોથું જે પેટા પ્રશ્ન છે તે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આઈ એમ, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ જે ડી ચોથો પેટા પ્રશ્ન છે આઈ એમ, તેનું જે એક આપણી પાસે સૂત્ર છે મ્યુ એમ આઈ પ્લસ આઈ એમ. મેગ્નેટાઇઝિંગ પ્રવાહનું અહીંયા સોરી બી ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એમ કૌંસમાં આઈ પ્લસ આઈ એમ, મ્યુ એન આઈ પ્લસ મ્યુ એન આઈ એમ. આ બાજુ આવશે તો માઇનસ બી માઇનસ મ્યુ એન આઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન આઈ એમ, જેમાં આપણે આઈ એમ ની કિંમત મેળવવાની છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહની, તો એને આપણે કરતા બનાવી દઈએ તો બી માઇનસ મ્યુ એન આઈ અપોન મ્યુ એન
इज इक्वल टू आई एम અને આનું આપણે સાદુરૂપ આપતા જે આપણને પ્રવાહનું મૂલ્ય મળશે આઈ એમનું, કે જે મૂલ્ય આપણને એમ્પિયરમાં મળશે, જે મેગ્નેટાઇઝિંગ પ્રવાહનું મૂલ્ય આપશે, જ્યાં એન એ આટાની સંખ્યા, બી એ ચુંબકીય ક્ષેત્ર, આઈ એ પ્રવાહ, એ બધી જ વેલ્યુ આપણે સામેથી રાખીને જે આપણને મેગ્નેટાઇઝિંગ પ્રવાહનું મૂલ્ય મળશે. તો આ વાત થઈ ગઈ ઉદાહરણ નંબર 10ની. એમાં જે 4 પેટા પ્રશ્નો હતા, ચુંબકીય ક્ષેત્ર બી, મેગ્નેટાઇઝેશન એમ, એચ જે ક્ષેત્ર છે તે, અને જે બીજું ડી મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આઈ એમ. હવે વાત કરીએ આગળ જે સ્વાધ્યાયના દાખલા છે તે. એમાં સ્વાધ્યાયનો પહેલો ત્રીજો દાખલો પ્રશ્ન જે એનો છે તે, એક નાના ગજિયા ચુંબકને પ્રશ્ન તેની અક્ષ પર 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો કોણ બનાવે તે રીતે મૂકતા તે 4.5×10⁻²⁴ જૂલ જેટલું ટોર્ક અનુભવે છે, તો તેની ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ એટલે કે એમનું મૂલ્ય કેટલું હશે, સ્મોલ એમનું મૂલ્ય તે આપણે મેળવવાનું છે. ક્ષેત્ર આપણને આપી દીધું છે બી 0.25 ટેસ્લા, ખૂણો આપણને થીટા આપી દીધો છે 30નો, જે ટોર્ક અનુભવે છે તે ટાઉનું મૂલ્ય આપણને આપી દીધું છે જૂલમાં 4.5×10⁻²⁴ જૂલ. તો આપણે જે મેગ્નેટિક મોમેન્ટ એમનું મૂલ્ય છે તે આપણે મેળવવાનું છે. તો આપણે ઉદાહરણમાં પણ આવી રીતનો દાખલો આવી ગયો છે કે ટોર્ક ટાઉ, થીટા અને ક્ષેત્ર બી અને એમ વચ્ચેનો સંબંધ ધરાવતું જે સૂત્ર છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા, જે સંબંધ ધરાવે છે તે એમ વચ્ચેનો, બી વચ્ચેનો અને ટાઉ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. એમાં એમની કિંમત આપણે મેળવવાની છે, ટાઉની કિંમત આપણે આપી દીધી છે, ટોર્ક ટાઉની કિંમત. તો આમાં એમને કરતા બનાવી દઈએ તો નીચે જશે, તો આ બાજુ ભાગાકારમાં બી સાઇન થીટા વેલ્યુ આપણે મૂકી દઈએ તો એમ ઇઝ ઇક્વલ ટુ જે ટોર્કની વેલ્યુ છે તે 4.5×10⁻²⁴ જૂલ, બી ક્ષેત્રની કિંમત આપી દીધી છે 0.25 અને સાઇન થીટા ખૂણો આપણને આપી દીધો છે 30નો, અને સાઇન 30ની કિંમત આપણે જાણીએ 1/2. આનું આપણે જે સાદુરૂપ આપતા જે આપણને કિંમત મળશે તે આપણને આપશે એમની કિંમત જેનો એકમ છે જૂલ પર ટેસ્લા. તો આ વાત થઈ ગઈ સ્વાધ્યાયનો જે ત્રીજો દાખલો છે તે. આમાં જે આપણે મેળવવાનું હતું મેગ્નેટિક મોમેન્ટ એમનું મૂલ્ય તે આપણને મળશે, બીનું મૂલ્ય આપી દીધું, થીટા ખૂણાનું મૂલ્ય, ટાઉનું મૂલ્ય અને એના ઉપરથી જે સૂત્ર છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા, એની ઉપરથી આપણને એમનું મૂલ્ય મળશે. ત્યારબાદ જે સ્વાધ્યાયનો દાખલા નંબર 4, પ્રશ્ન એનો એવો છે કે મેગ્નેટિક મોમેન્ટ એમ આપણને આપી દીધી છે 0.32 જૂલ પર ટેસ્લા, ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશાની ગોઠવણી સ્થિર થશે અને કઈ અસ્થિર સંતુલન દર્શાવશે એ આપણે કહેવાનું છે, અને દરેક કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઉર્જા કેટલી હશે એ મૂલ્ય પણ મેળવવાનું છે. જે ડેટા આપ્યો છે મેગ્નેટ એમનું મૂલ્ય આપ્યું છે 0.32 જૂલ પર ટેસ્લા, ક્ષેત્ર બી આપણને આપી દીધું છે 0.15 ટેસ્લા. હવે જે આપણે મેળવવાનું છે તે કઈ દિશામાં સ્થિર ગોઠવણી અને કઈ દિશામાં અસ્થિર સંતુલન થશે તે વાત આપણે કરવાની છે. એમ અને બીનું મૂલ્ય આપી દીધું છે, દરેક કિસ્સામાં આપણે સ્થિતિ ઉર્જા યુ કેટલી હશે તે મેળવવાની છે બંને કિસ્સામાં, જ્યારે કે સંતુલન સ્થિતિ હોય ત્યારે અને બીજું કે જ્યારે અસંતુલન સ્થિતિ હોય ત્યારે. પહેલા તો સંતુલન સ્થિતિ કઈ જે કયા ખૂણે થશે તે, તો આપણે થિયરીમાં જેમ આવી ગયું છે કે જેવી રીતના મેગ્નેટિક મોમેન્ટ ધરાવતું હોય એવા ગજિયા ચુંબકને આપણે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય, તો સંતુલન સ્થિતિ ક્યારે આવે કે જ્યારે ખૂણો
જે બંને વચ્ચેનો એટલે કે ક્ષેત્ર વચ્ચેનો ખૂણો અને ચુંબક વચ્ચેનો ખૂણો શૂન્ય હોય ત્યારે સંતુલન સ્થિતિ, અને જ્યારે ખૂણો બંને વચ્ચેનો 180 હોય ત્યારે અસંતુલન સ્થિતિ આવશે. તો આ વાત થઈ ગઈ ખૂણાની. તો કઈ આ સ્થિતિ થઈ ગઈ કે જ્યારે ખૂણો શૂન્ય હોય ત્યારે અને જ્યારે ખૂણો 180 હોય ત્યારે અસંતુલન સ્થિતિ, આમાં સંતુલન સ્થિતિ. તો હવે વાત કરી દઈએ જેની સ્થિતિ ઉર્જા છે તે. તો આમાં જો મેળવીએ સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ એમ ડોટ ટી, અને ડોટ સાઇન દૂર કરી દઈએ તો એમ ડી કોસ થીટા. હવે સંતુલન સ્થિતિ માટે આપણે મેળવવી હોય તો એમ નું મૂલ્ય આપી દીધું 0.32, બી નું મૂલ્ય આપી દીધું 0.15, અને ખૂણાનું મૂલ્ય એટલે કે કોસ ઝીરો, કોસ ઝીરોની કિંમત આપણે જાણીએ છીએ તે 1. તો માઇનસ 0.32 ગુણ્યા 0.15 ગુણ્યા 1, અને આ જે આપણને મૂલ્ય મળશે ઉર્જાનું જૂલમાં, તે આપણને એ સ્થિતિ ઉર્જા આપશે સંતુલન સ્થિતિ. હવે અસંતુલન સ્થિતિમાં સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ આ મુજબ જ થશે, માઇનસ એમ બી કોસ થીટા, માઇનસ એમ મૂલ્ય આપ્યું છે 0.32, બી ક્ષેત્રનું મૂલ્ય આપી દીધું 0.15, ખૂણો આપી દીધો છે કોસ 180, 0.32 ગુણ્યા 0.15 કોસ 180 ની કિંમત આપી છે માઇનસ 1, માઇનસ માઇનસ પ્લસ, તો 0.32 ગુણ્યા 0.15 આ જે મૂલ્ય મળશે તે આપણને સ્થિતિ ઉર્જા જે આપશે એ અસંતુલન સ્થિતિમાં, કે જ્યારે ચુંબકની અસંતુલન, ગજિયા ચુંબકની અસંતુલન સ્થિતિ હશે ત્યારે જે એની ઉર્જા હશે તે, અને આ ઉર્જા જે છે તે સંતુલન સ્થિતિમાં. સૂત્ર જે છે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ડોટ બી, અને ડોટ સાઇન દૂર કરતા માઇનસ એમ બી કોસ થીટા. હવે આગળ જે આના પછીનો દાખલો છે પાંચમો સ્વાધ્યાયમાં, પાંચમો દાખલો જેનો પ્રશ્ન છે, ખૂબ નજીક આટાવાળા 800 આટા, આટાની સંખ્યા આપણને n આપી દીધી છે 800, અને 2.5 ગુણ્યા 10⁻⁴ ઘાત મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ એટલે એ પણ આપી દીધું છે, 2.5 ગુણ્યા 10⁻⁴ ઘાત મીટર સ્ક્વેર. આ ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો આ આપણને આપી દીધું છે 3 એમ્પિયર. તો સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તેમ સમજાવો, અને તેની સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ એટલે કે સોલેનોઇડ એટલે MS મેગ્નેટિક મોમેન્ટ આપણે મેળવવાની છે. તો જે આપણે ઉદાહરણમાં આ મુજબનો એક દાખલો આવી ગયો છે, મેગ્નેટિક મોમેન્ટ જે સોલેનોઇડની MS ઇઝ ઇક્વલ ટુ જે સૂત્ર છે તે NIA, જે સૂત્ર MS ઇઝ ઇક્વલ ટુ NIA, જ્યાં N એ આટાની સંખ્યા આપણને 800 આપી દીધી, પ્રવાહ છે તે 3 એમ્પિયર આપ્યો છે, ક્ષેત્રફળ 2.5 ગુણ્યા 10⁻⁴ ઘાત મીટર સ્ક્વેર. તો આજે આપણને MSનું મૂલ્ય મળશે તે મેગ્નેટિક મોમેન્ટ જે સોલેનોઇડની એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જે એનો એકમ છે. તો આ વાત થઈ ગઈ જે સ્વાધ્યાયનો પાંચમો દાખલો છે તે, જેનું સૂત્ર છે MS ઇઝ ઇક્વલ ટુ NIA. હવે ત્યારબાદ જે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો, પ્રશ્ન એનો એવો છે કે જેમ આગળનો આપણે દાખલા નંબર 5 જોયો તેમાં દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમસ્થિત દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે, તો જ્યારે સોલેનોઇડની અક્ષ પર આપેલ ક્ષેત્ર સાથે 30નો ખૂણો બનાવતી હોય ત્યારે તેના પર લાગતું ટોર્ક આપણે મેળવવાનું. ખૂણો આપણને પહેલાં ક્ષેત્ર આપી દીધું છે બી 0.25 ટેસ્લા, ખૂણો આપણને આપી દીધો છે 30નો. હવે એની ઉપર જે આપણે લાગતું ટોર્ક છે તે ટોર્ક મેળવવાનો, અને બીજું આમાં મેગ્નેટિક મોમેન્ટ જે MSનું મૂલ્ય જે આપણે હમણાં મેળવ્યું છે તે આપણે આગળના દાખલામાંથી લેવાનું છે, જે એની કિંમત એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેરમાં જે આપણે પાંચમા દાખલામાં આવી છે તે MSનું મૂલ્ય ત્યાંથી લેવાનું છે. તો હવે ટોર્કનું
मूल्य टाउ इज इक्वल टू जेनु सूत्र छे ते एम बी साइन थीटा ज्यां एम एस एटले के सोलेनोइड नी मैग्नेटिक मोमेंट जेनु मूल्य आपने पांचमा दाखला माथी जे आगळ मळ्युं ते मूकवानुं बी 0.25 અને ખૂણો આપણને 30 નો આપ્યો છે તો સાઇન 30 અને આ વેલ્યુ મૂકતા આપણને જે જવાબ મળશે તે ટોર્ક ટાઉ તેનું મૂલ્ય મળશે. આગળ વાત કરીએ તો જે સાતમો દાખલો છે સ્વાધ્યાયનો અને બીજું કે જે અહીંયા ટોર્કનો આપણે એકમ આવશે તે ન્યૂટન ઇન્ટુ મીટર. સાતમો દાખલો જેનો પ્રશ્ન એવો છે કે મેગ્નેટિક મોમેન્ટ એમનું મૂલ્ય આપણને આપી દીધું છે 1.5 જૂલ પર ટેસ્લા. ધરાવતો એક ગજીય ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે જેનું ક્ષેત્ર છે તે 0.22 ટેસ્લા આપણને આપી દીધું છે બી નું. એની સાથે એક રેખસ્થ રહેલો છે. તો પહેલામાં જે પેટા પ્રશ્ન છે તે કે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી મેગ્નેટિક મોમેન્ટ એક તો પહેલા ક્ષેત્રની દિશામાં અને બીજું કે ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ ગોઠવાય કેટલું કાર્ય કરવું પડે તે પહેલાં આપણે મેળવીએ. અને જે બીજો પેટા પ્રશ્ન છે તે બી કે જે આપણે કિસ્સો એક અને બે હમણાં જોઈએ તેમાં ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે તે આપણે મેળવવું. પહેલાં તો આપણે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે તે એમાંય પણ બે કિસ્સા આપેલા છે તો અલગ અલગ લઈએ. આપણે જે મેળવવાનું છે તો બાહ્ય ટોર્ક દ્વારા કરવું પડતું કાર્ય અને એ પણ જે પહેલી છે તે ક્ષેત્રની દિશામાં, અહીંયા જે વાત કરશું આપણે તે ક્ષેત્રની દિશામાં, અને જે બીજો કિસ્સો છે તે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. કરવું પડતું કાર્ય આપણે ડબલ્યુ મેળવશું. તો પહેલા જ્યારે ક્ષેત્રની દિશામાં હોય ત્યારે જે ખૂણો હોવાનો તે શૂન્ય, પહેલાં જે સ્થિર સ્થિતિ હોવાની તે, ત્યાંથી આપણે પહેલાં એક રેખસ્થ કરેલો છે. હવે એના પર જ્યારે બાહ્ય કાર્ય કરશું ત્યારે એને પહેલાં ક્ષેત્રની દિશામાં ગોઠવવો, એટલે ખૂણો જ્યારે એને લંબ ગોઠવી ત્યારે ખૂણો થઈ જાય છે 90. જ્યારે ક્ષેત્રની દિશામાં ગોઠવશું ત્યારે તો એના માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ જેનું સૂત્ર છે કરવું પડતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ડોટ બી. ડોટ સાઇન આપણે કાઢીએ તો એમ બી કોસ થીટા. અને હવે અહીંયા ખૂણો ઝીરોમાંથી આપણે 90 સુધીમાં ક્ષેત્રની દિશામાં કરવું પડતું કાર્ય એટલે માઇનસ એમ બી કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2 એને આપણે 0 થી 90 સુધીનું ભ્રમણ આપશું. માઇનસ એમ બી કોસ 0 માઇનસ કોસ 90. આગળ અહીંયા કરવું પડતું કાર્ય ડબલ્યુ એમની વેલ્યુ આપણને આપી દીધી છે 1.5, બીની વેલ્યુ આપી દીધી 0.22, કોસ 0ની કિંમત 1 અને કોસ 90ની કિંમત છે તે 0. તો 1.5 × 0.22 તો આનું જે સાદુરૂપ આપતા જે કિંમત આપશે આવશે તે આપણને જવાબ મળશે જે જવાબ આવશે તે કરવું પડતું કાર્ય એટલે કે પહેલાં તો ક્ષેત્રની દિશામાં જે કરવું પડતું કાર્ય આપણને મળશે તે. હવે બીજું કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે પહેલા પ્રારંભમાં તો સ્થિર સ્થિતિ હોવાની એટલે ખૂણો હોવાનો શૂન્ય, ત્યાંથી વિરુદ્ધ દિશામાં લઈ જાય એટલે એકદમ વિરુદ્ધ લઈ જાય તો ખૂણો જે થઈ જવાનો છે તે 180 જેટલો, તો જે વિરુદ્ધ દિશામાં જવાનું. તો એના માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ જે સૂત્ર તો આનો જ રહેવાનું. તો કરવું પડતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ડોટ બી, આ ડોટ સાઇન નીકળી જાય એટલે એમ બી કોસ થીટા
અહીંયા ખૂણો બદલે એટલે એમ બી કોસ થીટા વન માઇનસ કોસ થીટા ટુ. પ્રારંભમાં જે ખૂણો હોવાનો તે શૂન્ય, વિરુદ્ધ દિશામાં 180 નો થશે અંતિમ. તો કાર્ય ડબલ ઇઝ ઇક્વલ ટુ કોસ ઝીરો ની કિંમત એક, કોસ 180 ની કિંમત માઇનસ એક, માઇનસ 1.5 ગુણ્યા 0.22 ગુણ્યા અહીંયા માઇનસ માઇનસ પ્લસ. અને આ જે મૂલ્ય મળશે તે કરવું પડતું કાર્યનું મૂલ્ય, એ કાર્યનું મૂલ્ય કે જ્યારે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવવું હશે ત્યારે જે કરવું પડતું કાર્યનું મૂલ્ય, તે અહીંયા આપણને આ ડબલ્યુ વન કહી દઈએ આપણે. તો આપણે જે કરવું પડતું કાર્ય ડબલ્યુ ટુ જેટલું એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો આ થઈ ગયો પેટા પ્રશ્ન એ. બીજો પેટા પ્રશ્ન આપ્યો છે કે જે આ ઉપરના કિસ્સાની વાત કરી આપણે એક અને બે માં, એમાં ચુંબક પર લાગતું ટોર્ક મેળવવાનું છે. ચુંબક પર લાગતું ટોર્ક જ્યારે પહેલા કિસ્સામાં વાત કરીએ ત્યારે ખૂણો આપણે સ્થિર સ્થિતિ એટલે ઝીરોથી ક્ષેત્રની દિશામાં લઈ ગયા એટલે ખૂણો ત્યાં 90 નો. જ્યારે બીજા કિસ્સાની વાત કરીએ તો ત્યારે જે ખૂણો હતો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે સ્થિર સ્થિતિમાંથી વિરુદ્ધ દિશામાં લઈ ગયા ત્યારે જો ખૂણો રાખ્યો તો આપણે 180 નો. તો ત્યારે જે કરવું પડતું અથવા તો લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ જે આપણું સૂત્ર છે તે એમ બી સાઇન થીટા, ટોર્કનું જે સૂત્ર છે એમ બી સાઇન થીટા, એમની કિંમત આપણને આપી દીધી 1.5, બીની કિંમત આપી દીધી 0.22, સાઇન 90, સાઇન 90ની કિંમત આપણે જાણીએ છીએ તે 1.5 ગુણ્યા 0.22 ગુણ્યા 1. તો આ જે મૂલ્ય આવશે ન્યૂટન ઇન્ટુ મીટરમાં, આ જે ટોર્ક છે તે પહેલા કિસ્સામાં મળતું જે લાગતું ટોર્ક છે તે ચુંબક પર, બીજા કિસ્સામાં જે લાગતું ટોર્ક છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા, એમની કિંમત આપી છે તે 1.5, બીનું મૂલ્ય આપ્યું 0.22, સાઇન 180 જે ખૂણો આપ્યો છે તે, સાઇન 180ની કિંમત આપણે જાણીએ કે શૂન્ય થવાની, તો 0.22. તો અહીંયા જે મળતું ટોર્ક છે ન્યૂટન ઇન્ટુ મીટર, અહીંયા કોઈ ટોર્ક નહીં લાગે જ્યારે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે ત્યારે કોઈ ટોર્ક નહીં લાગે, કારણ કે જે ખૂણો છે તે 180 નો બને, સાઇન 180ની કિંમત જે છે તે 0. તો આ જે ટોર્ક છે તે કોઈ ટોર્ક લાગશે નહીં. તો આ વાત થઈ ગઈ સ્વાધ્યાય 7ની, જે સ્વાધ્યાયનો જે 7મો દાખલો છે તે. હવે 8મા દાખલાની વાત કરીએ તો આઠમા દાખલાનો જે પ્રશ્ન છે કે 2000 આટા, આટાની સંખ્યા એન આપી દીધી છે, આટા અને 6×10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ, 1.6×10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે, આઈ નું મૂલ્ય આપી દીધું છે 4 એમ્પિયર જેટલું, તેને કેન્દ્રમાંથી એવી રીતના લટકાવેલ છે કે જેથી સમસ્થિતિ સમતલમાં ભ્રમણ કરી શકે. હવે પહેલું એ કે સોલેનોઇડ સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ કેટલી છે તે મેળવવાની, એટલે કે એમ એસ. બીજો આપણને બી પેટા પ્રશ્ન એવો આપ્યો છે કે જો સોલેનોઇડની અક્ષ સાથે 30નો ખૂણો બનાવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપણને આપી દીધું છે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય કેટલા છે એ મેળવવા. તો પહેલા તો આપણે જે પહેલા પેટા પ્રશ્ન એ છે તે મેગ્નેટિક મોમેન્ટ એમ એસ
જે સૂત્ર છે તે એન આઈ એ આ કિંમત આપણે આમાં મૂકી દઈએ તો જે આપણે એમ એસ નું મૂલ્ય છે તે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો જે બીજો એકમ છે જૂલ પર ટેસ્લામાં મળશે એમ એસ નું મૂલ્ય. આ પેટા પ્રશ્ન એ. બીજો પેટા પ્રશ્ન બી જે આપ્યો છે તે માનો કે આ જો કોઈ ક્ષેત્ર અહીંયા એન અને એસ ધ્રુવ વાળો કોઈ એક ચુંબક મૂકી દીધો છે જીઓ ચુંબક. આ ક્ષેત્રની દિશા બતાવેલી છે. આ બાજુ જે બળ લાગતું છે પી ડોટ બી જેટલું, આ બાજુ વિરુદ્ધ દિશામાં જે લાગે છે એટલે કે આ જે બળ લાગે છે તે એફ એસ, આ બાજુ જે ઉત્તર દિશામાં જે બળ લાગે છે તે એફ એન. પહેલા આપણે એ મેળવવાનું છે કે સોલેનોઇડ પર લાગતું બળ, તો લાગતું બળ સોલેનોઇડ પર લાગતું બળ એટલે કે એને આપણે કહી દઈશું એફ એન. ટોટલ જે બળ લાગે છે તે એટલે કે જો ઉત્તર દિશામાં લાગે છે તે એફ એન પ્લસ દક્ષિણ દિશામાં જે લાગે છે એફ એસ જેટલું, ઉત્તર દિશામાં જે લાગે છે તો માઇનસ પી ડોટ બી પ્લસ જે દક્ષિણ દિશામાં લાગે છે તો પી ડોટ બી. અને આનો જે સરવાળો કરીએ તો જવાબ જે આવે તો ઝીરો. એટલે કે જે પરિણામી બળ લાગે એફ એન તે કોઈ પરિણામી બળ આના પર લાગશે નહીં, કારણ કે જેટલું ઉત્તર દિશામાં બળ લાગશે એટલું ચુંબક પર દક્ષિણ દિશામાં બળ લાગશે એટલે કે કોઈ પરિણામી બળ લાગશે નહીં. તો આ વાત થઈ ગઈ પેટા પ્રશ્ન બી ની. બીજું એક એવું આપ્યું છે ખૂણાનું મૂલ્ય આપણને આપી દીધું છે પેટા પ્રશ્ન બી માં 30, ક્ષેત્રનું મૂલ્ય બી નું આપી દીધું 7.5 ગુણ્યા 10^-2 ઘટ ટેસ્લા જેટલું. તો આપણને એવું કીધું કે ટોર્કના મૂલ્ય કેટલા છે, તો ટોર્કનું મૂલ્ય ટાવ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. એમનું મૂલ્ય જે આપણને અહીંયાથી મળે તે બીનું મૂલ્ય અહીંયા આપી દીધું છે અને સાઇન ખૂણો સાઇન 30 કિંમત આપણે અહીંયાથી લઈ લઈશું. તો એમ એસ બીનું મૂલ્ય 7.5 ગુણ્યા 10^-2 ઘટ ગુણ્યા સાઇન 30 અને આનું સાદુરૂપ આપતા જે ટોર્કનું મૂલ્ય મળશે આપણને ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ જે મળશે આપણને લાગતું ટોર્ક. તો આ વાત થઈ ગઈ સ્વાધ્યાયનો જે દાખલા નંબર 8 છે તે. આગળનો દાખલા નંબર 9, સ્વાધ્યાયનો 9મો દાખલો. પ્રશ્ન જે એનો છે તે 16 આટા એટલે કે આટાની સંખ્યા n આપી દીધી છે અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું, ત્રિજ્યા આપી દીધી છે 10 સેન્ટીમીટર. તો 10 × 10^-2 ઘાત મીટરમાં આ વાત થઈ ગઈ ત્રિજ્યાની. એક વર્તુળાકાર ગૂંચળું છે તે 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે. તો આ એની કિંમત આપણને આપી દીધી છે 0.75 એમ્પિયર. અને બીજું કે 5 × 10^-2 ઘાત ટેસ્લાનું મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સ્થિર છે. બીનું મૂલ્ય આપી દીધું છે એ છે 5 × 10^-2 ઘાત ટેસ્લા અને એ લંબ રૂપે સ્થિર છે. તો ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. તો જ્યારે ગૂંચળાને થોડુંક ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે સ્થિર સંતુલન સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇન્વર્સની આવૃત્તિ આપણને આપી દીધી છે વી. આવૃત્તિથી આંદોલન કરે છે તો ગૂંચળાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે કે આ આપણે મેળવવાની.
तो एटलो जे आपणने एक डेटा आपी दीधो छे। तो आपणे एक उदाहरण में जे दाखलो हतो ते प्रमाणे सूत्र जे आवर्तकाल टी इज इक्वल टू 2 पाई अंडर रूट आई अपॉन एम बी जे आ सूत्र छे ते हवे अहींया आवृत्ति वी आपी दीधी छे तो आवर्तकाल नो व्यस्त करिए तो आपणने आवृत्ति मळी जाय तो 1 अपॉन आवर्तकाल नो व्यस्त करिए तो 1 अपॉन टी करिए तो 1 अपॉन 2 पाई एम बी अपॉन आई आपणे व्यस्त के 1 अपॉन टी इज इक्वल टू आवृत्ति एटले के वी 1 अपॉन 2 पाई एम बी अपॉन आई હવે જ્યાં આઈ છે તે જડત્વની ચાક માત્ર એ આપણે મેળવવી છે તો એને કરતા બનાવી તો અહીંયાથી પહેલાં અંડર રૂટ આપણે કાઢીએ તો આ બાજુ વર્ગ લઈ લઈએ તો વી સ્ક્વેર 1 અપોન 4 પાઈ સ્ક્વેર એમ બી ઇન્ટુ અપોન આઈ સામેની સાઈડ જાય તો ગુણાકારમાં વી સ્ક્વેર ઇન્ટુ 4 પાઈ સ્ક્વેર ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એમ બી હવે આ જડત્વની ચાક માત્રાને કરતા બનાવી દે તો એમ બી અપોન વી સ્ક્વેર ઇન્ટુ 4 પાઈ સ્ક્વેર હવે આપણે આમાં જે એમ છે તે એમ એસ અહીંયા એમનું મૂલ્ય આપી દીધું છે એમ છે તે ચુંબકીય મોમેન્ટ છે એમનું મૂલ્ય બી છે તે ક્ષેત્ર બતાવે વી છે તે આવૃત્તિ ઇન્ટુ 4 પાઈ સ્ક્વેર આ બધી જ વેલ્યુ રાખતા આપણને જે જડત્વની ચાક માત્રા આઈનું મૂલ્ય મળશે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર જે આપણને જડત્વની ચાક માત્ર આપશે બીજું જે અહીંયા સૂત્ર જે છે તે આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાય અંડર રૂટ આઈ અપોન એમ બી જે આપણે એક ઉદાહરણમાં પણ આવી ગયું છે આગળ વાત કરીએ તો દાખલા નંબર 10 ની સ્વાધ્યાયનો દાખલા નંબર 10 જેનો પ્રશ્ન છે કે મેગ્નેટિક મેરેડિયનને સમાંતર ઉધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી રીતે ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 કોણ બનાવતી દિશામાં છે કોણ જે છે તે 22 આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે બી એચ આપણને આપી દીધો છે 0.35 ગોસ જેટલો આપેલ છે તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલે કે બીનું મૂલ્ય કેટલું હશે તે આપણે મેળવવું બી એચનું મૂલ્ય આપી દીધું છે ખૂણાનું મૂલ્ય આપી દીધું તો જે સૂત્ર છે બી એચ ઇઝ ઇક્વલ ટુ બી કોસ ફાઈ એમાં આપણે બી મેળવવાનું છે તો બી ઇઝ ઇક્વલ ટુ બી એચ અપોન કોસ ફાઈ આ વેલ્યુ બી એચની સામેથી કોસ ફાઈની જે વેલ્યુ છે તે બી એચની અહીંયા 0.35 કોસ 5 ની વેલ્યુ કોસ 22 અને જે સાદુરૂપ આપતા જે બી નું મૂલ્ય મળશે તે આપણને ટેસ્લામાં મૂલ્ય મળશે તો આ વાત થઈ ગઈ સ્વાધ્યાયનો જે 10મો દાખલો છે તેમાં જે સૂત્ર છે બી એચ ઇઝ ઇક્વલ ટુ બી કોસ 5 તે આપણે યાદ રાખવાનું છે બીજું છે 11મો દાખલો સ્વાધ્યાયનો આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દર્શાવે છે તો નમન વર્તુળની ડીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરેડિયનના સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60નો કોણ દર્શાવે તો પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે 0.16 ગોસ જેટલો છે તો આ સ્થળે પૃથ્વીના ક્ષેત્રની દિશા અને મૂલ્ય એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી મેળવવાનું છે અને એની દિશા અહીંયા જે એક આપણને ખૂણો આપી દીધો છે તે 60નો સમક્ષિતિજ ઘટક બી એચ એનું મૂલ્ય આપણને આપી દીધું છે 0.16 ગોસ અને જે પરિસ્થિતિ જે આપણે આકૃતિ દ્વારા સમજીએ પૃથ્વીનો ગોળો છે એવી રીતના આ ભૌગોલિક ઉત્તર ધ્રુવ આ બાજુ ભૌગોલિક દક્ષિણ આ બાજુ પૂર્વ અને આ ભૌગોલિક પશ્ચિમ હવે આપણને એવું કીધું છે કે કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ છે
અહીંયા 12 ડિગ્રી જેટલો ખૂણો બનાવે એ તરફ ભૌગોલિક પશ્ચિમ તરફ છે, આ તરફ ઉત્તરથી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરેડિયનના સમતલમાં રાખતા તે સમક્ષિતિજ ઉત્તર તરફ 60નો કોણ દર્શાવે. તો આ સ્થળે આપણે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય મેળવવાનું. તો હમણાં જે આપણે સૂત્ર જોયું બી એચ ઇઝ ઇક્વલ ટુ બી કોસ ફાય, એમાં આપણે બીને કરતા બનાવી દઈએ તો બી ઇઝ ઇક્વલ ટુ બી એચ અપોન કોસ ફાય. બી એચનું મૂલ્ય આપણને 0.16 કોસ આપી દીધું, અને જે ખૂણાનું મૂલ્ય છે તો કોસ 60. આનું સાદરૂપ આપતા જે આપણને ટેસ્લામાં મૂલ્ય મળશે તો ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય. હવે એની દિશાની વાત કરી દઈએ તો એ 60ના ખૂણા સુધી આ તરફ નમેલું છે. તો જે આ ચુંબકીય ક્ષેત્ર બીની જે દિશા છે તો ભૌગોલિક ઉત્તરથી ભૌગોલિક પશ્ચિમ તરફનો જે 60નો ખૂણો બનાવતી દિશામાં એ ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. તો આ વાત થઈ ગઈ જે સ્વાધ્યાયનો 11મો દાખલો છે તે. આમાં પણ જે એક સૂત્ર છે બી એચ ઇઝ ઇક્વલ ટુ બી કોસ ફાય, જે આગળના ઉદાહરણમાં જે આપણે જોયેલું છે એ જ આપણે અહીંયા ઉપયોગમાં લેવાનું છે.